ઘરમાં ચોકડી અગ્નિખૂણામાં જ આવતી હોય તો શું કરવું જોઈએ? વાહ, બહુ સરસ વાત કરી. આપણે જે રસોડાની વાત થાય છે તો એની જોડે જોડે પ્લેટફોર્મ ની વાત થઈ, તો એક પ્રશ્ન છે કે આપણા ઘરમાં જો ચોકડી અગ્નિખૂણામાં આવતી હોય, વાસ્તુ એવું કે છે કે ચોકડી અગ્નિખૂણામાં ન હોવી જોઈએ, કારણ કે ચોકડી એટલે એમાં પાણી ભરે, એટલે ત્યાં અગ્નિખૂણામાં ચોકડી ન હોવી જોઈએ. પણ હવે રસોડું અગ્નિખૂણામાં હોય તો ચોકડી આપણે ક્યાં રાખવી? માની લો કે આપણે રસોઈ આપણા ઘેર કરીએ અને વાસણ ધોવા બીજાને ઘેર થોડું જવાય, તો ચોકડી જો અગ્નિખૂણામાં આવે તો વાસ્તુ દોષ લાગે છે. તો વાસ્તુ દોષ ક્યારે ન લાગે? જો ચોકડીને તમે સ્વચ્છ રાખો, ત્યાં પાણી ઢોળાયેલું ના રાખો અને એની અંદર એઠા વાસણો આખી રાત પડ્યા રહે તો એનો દોષ તમને લાગે છે. પણ જો આખી રાત વાસણો એઠા વાસણો પડ્યા ના રહે, એમાં પાણી ઢોળાયેલું ન રહે અને એમાં પાણી ભેગું થયેલું ન રહે તો ચોકડીનો દોષ લાગતો નથી. ભલે અગ્નિખૂણામાં ચોકડી રહી પણ સ્વચ્છતા હશે તો કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી.